હવે આગળ વાત કરીએ તો રાજપીપળાના પર્યાવરણ પ્રેમી શિક્ષક ઉત્પલ પટવાળીએ પોતાના ખેતરમાં 1 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું. પર્યાવરણ પ્રેમી આ શિક્ષક ઉત્પલ પટેલ વાળીએ પોતાના 5 એકર 1 લાખ વૃક્ષોમાં ખેતરમાં પક્ષીઓના ખોરાક અને બાળકો માટે 2000 ફરાવ વૃક્ષો ઉછેર્યા છે, તેમજ 200 જેટલા પક્ષીઓના મારા બનાવ્યા છે, જેમાંથી આજે 2000થી વધુ જાત જાતના પક્ષીઓ વિહાર કરે છે. 5 એકર વિસ્તારમાં ફેલાયેલું એમનું ખેતર આજે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ સુંદર કામગીરી માટે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા આદિવાસી યુવાન ઉત્પલ પટવારીને પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ એનાયત થયો છે. 33 જિલ્લામાંથી પ્રકૃતિ સંરક્ષણ માટે ઉત્પલ પટવારીની પસંદગી કરાઈ હતી. ગરુડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામે રહેતા અને વ્યવસાય શિક્ષક એવા ઉત્પલ પટવારીએ પોતાના વ્યવસાયની સાથે પ્રકૃતિમાં પણ રસ કેળવ્યો હતો અને તેમના પ્રયાસોથી પોતાના ખેતર અને આજુબાજુના વિસ્તારમાં 1 લાખથી વધુ વૃક્ષો તેમણે વાવ્યા છે. આ પ્રવૃત્તિની પ્રેરણા તેમને તેમના પિતા પાસેથી મળી હતી. પોતે શિક્ષક હોવાથી દર વર્ષે શાળાના તમામ બાળકોને આ ઉપવનમાં પ્રકૃતિ શિબિરનું આયોજન કરીને તમામ બાળકો પ્રકૃતિની જાળવણી કરે તે માટે સતત માર્ગદર્શન આપે છે. આ સાથે આ ઉપવનમાં વરસાદના પાણીના ભૂમિગત સંગ્રહ માટેની વ્યવસ્થા કરેલ છે, જેથી પોતાના તમામ ખેતરનું પાણી પોતાના જ ખેતરના નીચે ભૂમિગત જળમાં જમા થાય છે, એટલે કે ખેતરનું પાણી ખેતરમાં જ રહે એવું સુંદર આયોજન કર્યું છે. આજના ગ્લોબલ વોર્મિંગ સમસ્યા સામે ઝઝૂમતા લોકો માટે ઉત્પલભાઈએ એક પ્રેરણા સ્ત્રોત જરૂર બન્યા છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. નમસ્કાર, હું ઉત્પલ પટવારી, રહેવાનું ભાણદરા, તાલુકો ગરડેશ્વર, જિલ્લો નર્મદા. હું વ્યવસાય શિક્ષક છું. 2009થી મારા પિતૃ દ્વારા આપેલા ફાર્મમાં હું વૃક્ષારોપણ કરું છું અને આજે 15 વર્ષના ગાળામાં 1 લાખથી વધુ વૃક્ષો મેં વાવેલા છે. સાથે સાથે એક ફાર્મને વનવગડો બનાવ્યું છે. આજુબાજુમાં જોઈ શકો છો કે વનવગડાને લીધે મેં અહીંયા ઘણા બધા ફળાવ વૃક્ષો વાવ્યા છે. ફળાવ વૃક્ષો વાવવાનું મુખ્ય કારણ બાળકોને આકર્ષિત કરી શકાય અને સાથે સાથે પક્ષીઓને ખોરાક મળી રહે, જેથી કરીને મેં ઘણી જગ્યાએ ખોખા મૂકીને માળા પણ બનાવ્યા છે, એટલે પક્ષીનું રહેઠાણ થઈ શકે અને પક્ષી નિર્ભય રીતે મુક્ત મને ફરી શકે, જેથી પ્રવાસીઓ માટે પણ એક આ આકર્ષણનું કેન્દ્ર છે. અને મેં ઘણા બધા ફળાવ વૃક્ષો વાવ્યા છે, એટલે જુદી જુદી સિઝન પ્રમાણે અહીંયા ફળ ખાવા મળે છે. મારા ત્યાં કોઈ પણ જગ્યાએ એવી સૂચના મારેલી નથી કે ફળને તોડશો નહીં, કારણ કે મેં પ્રવાસીઓ માટે